ક્ષત્રિય સંકલન સમિતિ બાદ જે હાલ વિરોધ સમગ્ર રાજ્યમાં ચાલી રહ્યો છે રૂપાલાનો, ગઈકાલે પદ્મિનીબા વાળાએ જે નિવેદન આપ્યું છે સમગ્ર મીડિયામાં કે આંદોલન અમે પાછું ખેંચીએ છીએ, રૂપાલાને માફી આપીએ છીએ, જેને સમગ્ર ક્ષત્રિય સમાજમાં એક રોષ વ્યાપી ગયો છે. ત્યારે અમારી સાથે યશપાલસિંહ જોડાઈ ગયા છે, કરણી સેના પ્રદેશ પ્રમુખ છે, એમની પાસેથી વાત કરીશું. સૌથી પહેલા તો આ કવિ કલાપીના સંતાન છો, એ વિશે શું કહેશો, કઈ પંક્તિથી શરૂઆત કરો? ભાઈ, ખૂબ વૈભવશાળી વારસો ધરાવીએ છે, બપ્પા રાવલ થી લઈને આદરણીય દાદા વીર હમીરજી ગોયલ, જે સોમનાથ થી શકાય, સોમનાથ ની આગળ જેનું સ્ટેચ્યુ છે એ અમારા દાદા બાપુ છે, કવિ કલાપી જેવા અને દેશને સૌથી પહેલા રજવાડું સોંપ્યું એવા ડિઝાઇનર્સ આદરણીય કૃષ્ણકુમારસિંહજી દાદા બાપુ. તો આવા સરસ વૈભવશાળી વારસદાર અમે છીએ આ બધા વારસાના. ત્યારે બહુ બધી વેદના અને સંવેદનાઓ હોય લોકશાહી પછી જોઈ રહ્યા છીએ. ત્યારે એક પંક્તિ આપ જે કહો છો એ પ્રમાણે મને યાદ આવે દાદા બાપુની, કે હા પસ્તાવો વિપુલ જણનું સ્વર્ગેથી ઉતર્યું છે, પાપી તેમાં ડૂબકી દઈને પુણ્યશાળી બને છે. તો આજે જે લોકશાહીની અંદર જે લોકો પસ્તાવા જેવી તો કોઈને વાત જ નથી, જે કે માફી માગવી આ તે બધી છુલક હોય છે, જે ફોર્માલિટી હોય છે, ઉપરછલ્લી હોય છે, તો એ પુણ્યશાળી ના બની શકે અને એના માટે એવા લોકોને માફી પણ ના મળી શકે અને એમને ક્યારેક સમાજ માફ ના કરી શકે. યશપાલ શું કહેશો, ખાસ કરીને ગઈકાલે જે પદ્મિનીબા વાળાનું નિવેદન સામે આવ્યું છે, શું ક્ષત્રિય સમાજ શું કહી રહ્યો છે? દેખો, મહત્વકાંક્ષા વધતી હોય છે આવા આંદોલનોમાં ઘણા લોકોને વ્યક્તિગત. અહીંયા હું ફરીથી કહું કે અહીંયા જયારે બહેનોના સ્વાભિમાનની વાત છે ત્યારે વ્યક્તિગત મહત્વકાંક્ષાઓને કોઈ જગ્યા નથી, કોઈ સ્થાન નથી. આજે એમણે નિવેદન આપ્યું, કાલે કદાચ કોઈ બીજા આપે તો ક્યારે પણ એ સ્વીકાર્ય નથી અને ધીસ ઇઝ નોટ ઓફિશિયલ એનાઉન્સમેન્ટ. આ વાતને કે આ બાબતને અમે કમ્પ્લીટપણે એને અમે બહિષ્કાર કરીએ છીએ અને એવી માફી એક બે પાંચ લોકો કે કોઈ સમિતિ કે કોઈ વ્યક્તિઓ નક્કી ના કરી શકે કે કોને માફી આપવી કોને ના માફી આપવી, એ નક્કી કરશે સમાજ, સમાજના સર્વોપરી વડીલો, નિષ્ઠાવાન લોકો અને આદરણીય બહેનો. જે રીતે હાલ ક્ષત્રિય સમાજમાં ક્યાંક ક્યાંક ભાગલા દેખાઈ રહ્યા છે, પછી ક્ષત્રિય સંકલન સમિતિ હોય તો અમુક આગેવાનો જે રીતે પદ્મિનીબા વાળા સ્વતંત્ર વિરોધ કરી રહ્યા છે, હવે એક જગ્યાએ સમેટાઈ ગયું, તો કેટલા ભાગલા છે, શું છે ને એક પ્લેટફોર્મ ઉપર આવવાનું કેવી રીતે નક્કી થશે? જો ભાઈ, પહેલી વાત હું ચોખવટ કરી દઉં, ભાગલા નથી પડ્યા, કેમ કે સમાજ આખો એક તરફ છે, સ્વયંભૂ છે, નિર્દોષ છે અને ખબર જ નથી કે ઉપર કોણ સંચાલન કરી રહ્યું છે. સ્વયંભૂ રીતે પોતાની રીતે સમાજ એક જ છે ને એક જ રહેવાનો. રહી વાત બીજી કે વ્યવસ્થાના ભાગરૂપે કોણ વ્યવસ્થા કરી રહ્યું છે, તો વ્યવસ્થા સંકલન સમિતિ કરતી હતી, અમે લોકોએ પણ સહકાર આપ્યો હતો. અનેક જાતના અપમાનના ઘૂંટણા પણ અમે પીધા છે. આદરણીય શેખાવતજી નું ક્યાંય નામ નહોતું, જયારે મહાસંમેલન થયું ત્યારે એમને સ્પીચ આપવામાં પણ નહોતી આવી, તેમ છતાંય લોકો જે આજે તમે વાત કરી છે પ્રમાણે ના કહે કે ભાગલા પડ્યા ફલાણું ઢીકણું, એટલા માટે થઈને અમે સંયમ જાળવીને સંકલન સમિતિની સાથે રહ્યા, સમાજની સાથે રહ્યા અને આંદોલનને વેગ આપવામાં સારામાં સારી ભૂમિકા નિભાવી રહ્યા. જે રીતે આંદોલનની શરૂઆત કરણી સેના દ્વારા એટલે કે આપના માધ્યમો દ્વારા એમ કહેવાય રહ્યું છે કે બોપલની જે મહિલા આગેવાનો હતી એમના દ્વારા શરૂ કરવામાં આવ્યું, ત્યારબાદ સમગ્ર ગુજરાતની સમગ્ર દેશમાં વિસ્તર્યું, તો હવે જે સંગઠને જે સેનાએ જેની શરૂઆત કરી હતી, હવે આવો સમય આવ્યા પછી કેવું લાગી રહ્યું છે? જુઓ ભાઈ, બહેનોની સ્વાભિમાનની વાત હતી ને, બહેનોએ શરૂ કરેલું આંદોલન હતું જેમાં સહકાર ભાઈઓનો અને અમારા સંગઠનનો હોય. હવે જયારે આંદોલન ખૂબ વેગ પકડ્યું ત્યારે સંકલન સમિતિના જે ઇન્ટેલેક્ચ્યુઅલ બૌદ્ધિક વર્ગ છે, સારા લોકો છે કે એમણે આ આખા આંદોલનને સુચારુ ઢંગથી આગળ વધે એના માટે એમને હાથમાં કમાન લીધી અને આખો સમાજ એને સાથ સહકાર આપ્યો, ખભે ખભા મિલાવીને અમારા સંગઠને પણ આપ્યો. એ આશાએ કે કંઈક સારું થશે, 14 તારીખનું જે સંમેલન થયું એના પછી નિરાશા સાંપડી, પણ જો એના પછી માની લો અમે કોઈ પણ જાતના સ્ટેટમેન્ટ આપીએ કે કંઈ પણ આપીએ, કેમ કે કરણી સેના એક બહુ લોકોના દિલોમાં પેલું કરે છે, રાજ કરે છે અને 28 રાજ્યોમાં છે દેશભરમાં, અને જો અમારું કોઈ પણ એક નિવેદન કદાચ આ આંદોલનને ક્યાંક ક્ષતિ પહોંચાડે તો અમે એક ભલમનસાઈ રાખીને, ઉદારતા રાખીને કોઈ પણ જાતનું નિવેદન નહીં આપ્યું જ્યાં સુધી મતદાનની તારીખ ના આવે. અને એટલા માટે અમે લોકો ચૂપ રહ્યા, શાંત રહ્યા, નાના મોટા અમારા વડીલોના કોઈની પાઘડી ઉછાળી, કોઈની ટોપી ઉછાળી, તેમ છતાં પણ અમે કે અમારો ટાર્ગેટ એક હતો માત્ર અને બધા વડીલોએ કહ્યું હતું એટલા માટે અમે એમાં સાથ સહકારમાં ઉભા રહ્યા. પણ આજે જયારે પરિસ્થિતિ, જયારે વ્યક્તિગત મહત્વકાંક્ષાઓ વધવા માંડી, બધા પોતપોતાની રીતે એ રીતે કરવાનું જો કોઈ પ્રયત્ન કરે તો યાદ રાખ્યા કરણી સેના છે. કરણી સેનાએ ભૂતકાળમાં પણ કરી બતાવ્યું છે અને આજે પણ કરી બતાવવાની તૈયારી છે. એટલે આ કોઈ સમાજ કોઈના તાબે નથી, આ સમાજ વર્ષોથી પોતાની સત્તામાં, પોતાની અપને આપમાં એક રાજા છે, બાદશાહ છે, એ પોતાની સર્વોપરી છે અને સમાજ જ સર્વોપરી રહેશે. જરૂર પડે તો કરણી સેના અને અમારા જેવા જેટલા પણ ક્રાંતિકારી સંગઠનો છે સાથે મળીને આમાં આગળ વધીશું, પણ
સમાજના સ્વાભિમાન માટે, બહેનોના સ્વાભિમાન માટે કોઈ પણ સમજૂતો નહીં થાય, એવો વાત પાકી છે. છેલ્લો સવાલ, ક્ષત્રિય સંકલન સમિતિને લઈને આપ શું માનો છો, ભરોસો છે કે નહીં? જુઓ, સંકલન સમિતિ શરૂઆતમાં થોડું કામ અમને સારું લાગ્યું હતું, એટલા માટે તો અમે લોકો જોઈને રહ્યા હતા, સાથે હાજર રહ્યા, માન સન્માનની પરવા રાખ્યા વગર એક સમાજના સેવક તરીકે. પરંતુ 14 તારીખનું જ્યારે મહાસંમેલન થયું અને એના પછી જે ઠંડુ પડ્યું તો અમને થોડી થોડી આશંકાઓ વર્તાઈ. પણ તેમ છતાંય અમારી ભલમાન સાયકો કે અમારી સમજદારીકો, અમે કંઈ બોલ્યા નહીં અને કોઈ નિવેદનો નથી આપ્યા. પણ આજે જ્યારે આ બધી પરિસ્થિતિ જોઈ રહ્યા છીએ ત્યારે મને એવું લાગે છે કે તો ક્યાંક તો કંઈક છે, ક્યાંક વ્યક્તિગત મહત્વકાંક્ષાઓ હોય, ક્યાંક કોઈ બીજી બધી બાબતોનો ઉદ્દેશ હોય, જે હોઈ શકે. એટલે સંપૂર્ણપણે તો અમે ભરોસો હવે કરી શકવું અમારા માટે શક્ય નથી. તો આ હતા યશપાલસિંહ કરણી સેનાના પ્રદેશ પ્રમુખ છે, જેઓ કહી રહ્યા છે કે વ્યક્તિગત નિવેદન જે ગઈકાલે પદ્મિનીબા વાળાએ કર્યું છે, એમનું પર્સનલ નિવેદન છે, ક્ષત્રિય સમાજનું નથી. આંદોલનની શરૂઆત ક્ષત્રિય સમાજથી, કરણી સેનાથી થઈ હતી અને કરણી સેવા કરણી સેના છે, જ્યાં સુધી રૂપાલાની રાજીનામું પાછું નહીં ખેંચાય, રૂપાલાને હટાવવામાં નહીં આવે ત્યાં સુધી સતત આંદોલન રહેશે. એમણે કહ્યું છે કે આ કરણી સેના છે, બધી જ વસ્તુ જાણે છે, બધું કરતા એમને આવડે છે. તો હવે આવનારા દિવસોમાં જે જ્યારે ચૂંટણીનું રિઝલ્ટ બહાર આવશે ત્યારે રૂપાલા કેટલી બહુમતી જીતે છે, હારે છે, એ તમામ જોવાનું એ રહ્યું. આવનારા દિવસોમાં કરણી સેવનાનું શું સ્ટેન્ડ રહેશે એ પણ જોવાનું રહ્યું. કેમેરામેન હેતુ રાજપૂત સાથે કમલેશ હોડા, હમદેખી ન્યૂઝ, અમદાવાદ.